વડોદરામાં સવારે કાલાઘોડા પાસે એરવાલ ખોલીને લાઇનમાંથી એર ખાલી કરવામાં આવતા, તેની સાથે સાથે પાણી પણ છોડાતા રેલમ છેલમના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને લોકોને ફરી એવો ધ્રાસકો પડ્યો હતો કે લાઇન લીકેજ થઈ છે, પરંતુ હકીકતમાં એવું ન હતું. 2-3 કલાક સુધી લાઇનમાંથી એર ખાલી કર્યા બાદ પાણી જુદા જુદા વિસ્તારોમાં ફોર્સથી પહોંચવાનું શરૂ થશે. ગઈકાલે રિપેરિંગ કર્યા બાદ મોડેથી ઓછા સમય માટે લો પ્રેશર પાણી અપાયું હતું, પરંતુ કામગીરી દરમિયાન લાઇનમાં પાણી ભરાતા ઘણા વિસ્તારોમાં માટીવાળું ઢોળું પાણીની ફરિયાદ જોવા મળી હતી. સામાન્ય રીતે પાણીની મોટી લાઇનમાં જ્યારે રિપેરિંગનું કામ કરવામાં આવે છે ત્યારે કલાકો સુધી લાઇન ખાલી કરી રહેતા રિપેરિંગ બાદ પાણી ચાલુ કરવામાં આવે છે ત્યારે લાઇનમાં એરનો ભરાવ થતાં પાણી આગળ પસાર થઈ શકતું નથી, જેના માટે લાઇનમાંથી એર ખાલી કરવાની ટેકનિકલ કામગીરી કરવામાં આવે છે. ફતેગંજમાં જ બ્રિજ પાસે પોસ્ટ ઓફિસ નજીક છેલ્લા કેટલાય દિવસથી 15 ફૂટ ઊંડાઈએ ફાજલપુર ફ્રેન્ચ કૂવાની ફીડર લાઇનમાં મોટું ભંગાણ પડ્યું હતું અને દિવસો સુધી 1000 લિટર પાણીનો વેડફાટ થયો હતો. વર્ષો જૂની સડેલી લાઇનમાં લીકેજ રિપેરિંગ કરાતા તંત્રને ખૂબ મુશ્કેલી પડી હતી. વડોદરા શહેરનો આ કાલાઘોડા વિસ્તાર છે, આ બ્રિજ છે. બ્રિજ પર જોઈ શકો છો કે એર વાલ લીકેજ થવાના કારણે પીવાનું પાણી, કરોડો ગેલન પીવાનું પાણી સીધે સીધું આ રીતનું ઉભરાઈને વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે. વડોદરા શહેરની જનતાને છેલ્લા કેટલાય દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું. આકરો ઉનાળો આવ્યો છે. તમામ જગ્યા વોર્ડ ઓફિસો હોય કે નગરપાલિકા હોય, લોકો માટલા ફોડી રહ્યા છે. વડોદરા શહેરની જનતા વેરો ભરી રહી છે. વેરાનું વળતર મળવું છે, વળતર નથી મળતું, પાણી નથી મળતું, સુવિધાઓ નથી મળતી અને આ પીવાનું પાણી સીધે સીધું વિશ્વામિત્રી નદીમાં વહી રહ્યું છે. 1 કલાકથી વધારે સમય થઈ ગયો છે ત્યારે આ વડોદરા મહાનગરપાલિકાના આ જાડી ચામડીના સત્તાધીશો, આ જાડી ચામડીના અધિકારીઓ શું વહીવટ કરી રહ્યા છે ખબર પડતી નથી. આવી જગ્યા જ્યાં પણ રિપેર રિક્વેસ્ટ થતું હોય તો તાત્કાલિક રિપેર કરવું જોઈએ, તાત્કાલિક બંધ કરવું જોઈએ. 1 કલાકથી ઉપર થયો છે, કોઈ રિપેરિંગ કરવા આવ્યા નથી. વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ કમિશનર મેયરશ્રીને વિનંતી છે કે જે પણ અધિકારી જવાબદાર હોય તેની સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે, સાથે ક્યાંક પણ લીકેજ થતા હોય તો તાત્કાલિક રિપેર કરે અને પાણી બચાવવાનો પ્રયાસ કરે તેવી અમારી માંગ છે.